નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિક્કી બામણિયા. મિત્રો, કેટલાય દિવસથી અલગ અલગ આઈએમપી આપતા આપતા હવે આપણે બોર્ડની પરીક્ષાની નજીક આવી ગયા. તો તમને એવું થતું હોય કે હવે જે 3 દિવસ બાકી છે પરીક્ષાને, 2 દિવસ બાકી છે, તો પરીક્ષાના દાખલા તરીકે ગુજરાતીનું પેપર છે કાં તો વિજ્ઞાનનું પેપર છે, તો એના આગલા દિવસે શું તૈયાર કરવાનું, કયા પ્રશ્ન પહેલા વાંચવાના, કયા પ્રશ્ન પછી વાંચવાના, પેપર હોય એ દિવસે સવારે શું વાંચીને જવાનું, તો એનું સોલ્યુશન હું તમને આ વિડીયોની અંદર આપીશ. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા મારે તમને એક નાનકડી રિક્વેસ્ટ કરવાની હતી અને એક વાત બી કરવાની હતી કે આપણે આગલા વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું, કદાચ તમને નહીં ખબર હોય, પણ તમે જે પેપર આપીને આવશો એનું સોલ્યુશન તમને આ ચેનલ પર મળી જશે. એના એ દિવસે આપવાનો મેં પ્રયત્ન કરીશ, નહીં થાય તો બીજા દિવસે તો શ્યોર મળી જશે તમને. અને બીજી એક વાત કે તમારું જે પેપર હશે એના આગલા દિવસે બી, એટલે કે તમારું એક પેપર બચશે અને એના પછીના પેપરની અંદર, તો હું તમને કંઈક સજેશન આપવાનો પ્રયત્ન કરીશ વિષયને અનુરૂપ. એની માટે તમે રેગ્યુલરલી આ ચેનલની વિઝિટ કરતા રહેજો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા સિવાય. આવીને જોવાનું, વિડીયો હોય તો જોઈ લેવાનું, નહીં તો પછી બંધ કરીને આપણી તૈયારીમાં લાગી જવાનું. હવે આજે હું તમને ગુજરાતીની તૈયારી કઈ રીતે કરવાની એ આ વિડીયોની અંદર તમને બતાવું છું. આપણી પાસે હવે દાખલા તરીકે આજે 8 તારીખ થઈ, 9, 10 અને 11 3 દિવસ બાકી છે. તો 9, 10 અને 11 આ 3 દિવસની અંદર બેસ્ટમાં બેસ્ટ ગુજરાતીની તૈયારી કઈ રીતે કરાય, તો સૌથી પહેલા તમારે 9 તારીખ 10 તારીખ અને 11 તારીખ એ ત્રણે છૂટા પાડી દો. 9, 10 અને 11 હવે 9 તારીખ તમારે આપવાના છે પાઠ માટે, તમારા જે બી પાઠ છે એની માટે. 10 તારીખ તમારે આપવાની છે કવિતા માટે. અને 11 તારીખ જે છે એ તમારે આપવાની છે તમારું જે લેખન વિભાગ છે અને એમસીક્યુ છે એની માટે આપવાની છે. તમને કેમ કે ભાઈ એમસીક્યુ ને છેલ્લે કેમ રાખ્યા, બધા તો એમસીક્યુ પહેલા વાંચે છે, પણ હું તમને સમજાવું. સૌથી પહેલા તમારે પાઠ તૈયાર કરવાના, જે બી એના પ્રશ્નોના જવાબ છે, 2 માર્કના પૂછાતા હોય, 3 માર્કના પૂછાતા હોય, 4 માર્કના પૂછાતા હોય, જે પૂછાતા હોય આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે, તમારે બધા પાઠના એકે એક પ્રશ્ન, ઓછામાં ઓછા એક પ્રશ્નને 3 વાર તો વાંચવાનો છે. બરાબર, આ રીતે તમે આખા દિવસ દરમિયાન તૈયારી કરવાની, ખાલી પાઠની, બીજું કશું વધારે એ દિવસે કરવાની જરૂર નથી. તૈયાર થઈ જાય ને તમે પછી એક્સ્ટ્રા ટાઈમમાં બીજું કંઈક કરો, એ વાત અલગ છે. પછી છે 10 તારીખે તમારે કવિતાની તૈયારી કરવાની છે. કવિતાના જે બી પાઠ હોય, એના લેખકનું નામ હોય કે ગમે તે હોય, એક્સ વાય ઝેડ જે બી છે, એ તમામે તમામ વસ્તુ તમને એ કવિતાનું આવડવું જોઈએ. તમારે એને એક વાર નજર મારી લેવાની છે. અને ત્રીજા દિવસે તમારે એમસીક્યુ પહેલા તૈયાર કરવા. હવે તમે 9 તારીખ અને 10 તારીખે જે કવિતાને પાઠ તૈયાર કર્યા છે એનું તમને ઇફેક્ટ 11મી તારીખે જોવા મળશે, જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરશો. તમે એમસીક્યુ સોલ્વ કરશો, તમે વાંચશો પ્રશ્ન, એટલે ડાયરેક્ટ તમને જવાબ યાદ આવી જશે. કેમ કે તમે મોટા સવાલો ઓલરેડી તૈયાર કરેલા છે, તમે વાંચેલું છે, એટલે તમને તરત જ યાદ આવી જશે. અને એ પછી એમસીક્યુ તૈયાર થઈ ગયા પછી તમને મેં વાંચવાનું નથી કહેતો, એમસીક્યુ વિચારવાનું કહું છું. ના આવડે તેનો જવાબ જોઈ લેવાનો, પણ વિચારવાનો પ્રયત્ન કરવાનો, મગજને થોડુંક જોર આપજો, તો તમને આવડશે. તમે વર્ષ દરમિયાન કેટલાય બધી પરીક્ષાઓ આપી છે, કેટલી બધી વાર એ પાઠને વાંચેલા છે, તમારે અહીંયા બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આ ગુજરાતીના પેપરની અંદર આપવાનું છે, અને મને વિશ્વાસ છે કે તમે આપશો જ. તો એમસીક્યુ તૈયાર થઈ ગયા પછી તમારે લેખન વિભાગની અંદર અહેવાલ લેખન આવે છે, પત્ર લેખન આવે છે, નિબંધ, વિચાર વિસ્તાર, આ બધી જે વસ્તુઓ છે એ તમારી પાસે, જે બી તમે મટીરિયલ બનાવ્યું હોય, જે બી તમારી પાસે તમે આખા વર્ષ દરમિયાન જેની અંદરથી બી વાંચ્યું હોય એની પર નજર કરવાની છે. પંક્તિઓ તમે એક્સ્ટ્રા લખવાની વિચારી હોય તો એ તમારે જોવાનું છે. અને જે દિવસે પેપર છે એના સવારે, જે દિવસે પેપર છે એના સવારે, એટલે કે 12મી માર્ચે, તમારે સવારે વહેલા ઉઠી અને મેં જે તમને આઈએમપી આપેલા છે, નિબંધો આપેલા છે, અર્થવિસ્તાર આપેલા છે અને પ્રશ્નોના જવાબ આપેલા છે પાઠ અને કવિતાના, એના પર તમારે અચૂક નજર રાખવાની છે. વ્યાકરણ વિભાગ બી તમારે અલગથી તૈયાર કરવાનો છે, એ એમસીક્યુનો જે દિવસે દિવસ હશે એની અંદર વ્યાકરણ વિભાગ આવી જાય છે, તો એ બી તમારે તૈયાર કરવાનું, એને સમજવાનું અને સમજીને કરવાનું. તમે જોશો તો તમને આવડી જશે, તમે જોશો તો તમને આવડી જશે, એટલું બધું અઘરું નથી. તો તમે ગુજરાતીના એમસીક્યુમાં તો 50માંથી 50 માર્ક લાવી શકો, જો એ 11 તારીખે તમે તૈયાર કરશો અને 12 તારીખે મેં કીધું એ પ્રમાણેનું પુનરાવર્તન કરશો, તો તમારી મહેનત અને મારા આઈએમપી એ બંનેનું જ્યારે મિશ્રણ થશે, તો તમારું જે રિઝલ્ટ છે ગુજરાતીનું એ બેસ્ટમાં બેસ્ટ આવશે. બરાબર છે, એવો મને બી વિશ્વાસ છે અને તમે પણ વિશ્વાસ રાખજો.
તમે ખરેખર ખુશ થઈ અને મને કહેશો કે સર અમારું પેપર સરસ ગયું. હવે વાંચતી વખતે દાખલા તરીકે તમે સવારથી સાંજ સુધી વાંચો છો તો વચ્ચે વચ્ચે બ્રેક લેવાનો, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાકનો તમે બ્રેક ગોઠવો. જેવો આપણે ટાઈમ ટેબલનો વિડીયો બનાવ્યો હતો એ પ્રમાણે સેશન વાઇઝ તમારે તૈયારી કરવાની છે. કોઈ બી જગ્યાએ ટાઈમ વેસ્ટ કરવાનો નથી, કેમ કે આ ટાઈમ જતો રહેશે તો ફરી પાછું તમારે ગુજરાતીની આ ચોપડી તો વાંચવા મળવાની છે નહીં. તો આ ચોપડીને આ જે 3 દિવસ છે એમાં એટલી જબરજસ્ત રીતે તૈયાર કરી દો કે ભવિષ્યમાં તમને એ ચોપડીમાંથી કોઈ બી સવાલ પૂછે ને તો બી તમને આવડે. જિંદગીભર તમારા છોકરાના છોકરા બી તમારે કદાચ તમે ડોહા થઈ ગયા અને કોઈ પૂછે કે દાદા આ પાઠ વિશે તમને ખબર છે, તો કે હા મેં 10માં હતો ત્યારે આને વાંચ્યો હતો. એવી રીતે તમે એને તૈયાર કરી દો, બરાબર. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તેને લાઈક કરી દો. તમારા જો અન્ય વિદ્યાર્થી મિત્રો કાં તો શિક્ષક મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે તે માટે આ વિડીયોને શેર. કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું.